हेलो नमस्कार मित्रों, वेलकम टू स्टडी कलेक्शन चैनल। हवे छेल्ला घणा समयथी सोशियल मीडियामां व्हाट्सएप होय के ट्विटर होय के इंस्टाग्राम पर मैसेज द्वारा के स्टोरी द्वारा प्लाज्मा डोनरनी जरूर छे, अर्जंट जरूर छे, एवुं तमे सांभळ्युं हशे। हवे एक बाजु कोरोनाना केस वधी रह्या छे, बीजी तरफ लोको प्लाज्मा आपवा माटे संकोचन अनुभवी रह्या छे। तो आपने आ वीडियोमां कोरोनाने हरावनार एक जबरदस्त पद्धति प्लाज्मा थेरापी पद्धति। तो शुं छे आ प्लाज्मा, શું પ્લાઝમા ડોનેટ કરી શકાય, પ્લાઝમા થેરાપીનું શું મહત્વ છે, આ બધા સવાલોનું નિરાકરણ આપણે આ વિડીયોમાં જોઈશું। નંબર એક, હવે જ્યારે પણ આપણી બોડી કોઈ રોગ, કોઈ ચેપ કે કોઈ વાયરસ સાથે ડીલ કરે ત્યારે કુદરતી રીતે આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થતા હોય છે। મતલબ કે આપણા લોહીમાં ઉત્પન્ન થયેલા આ એન્ટીબોડી શરીરમાંના વાયરસને શોધશે, તેની સાથે લડાઈ કરશે, તેના પર આક્રમણ કરશે અને તેનો અંત લાવવાનો પ્રયત્ન કરશે। ટૂંકમાં એન્ટીબોડી એ જ આપણા શરીરના સૈનિકો કે જે શરીરના અંદરના બીજા દુશ્મનોનું સામે આપણું રક્ષણ કરતા હોય છે। તો તમને એન્ટીબોડીની માહિતી મળી ગઈ। હવે આપણે જોઈએ કે શું છે આ પ્લાઝમા થેરાપી। હવે કોવિડ વાયરસથી જે માણસ રિકવર થયેલ છે એ વ્યક્તિના શરીરમાંથી આપણે આ એન્ટીબોડી એટલે કે પ્લાઝમા નીકાળીને એવા વ્યક્તિ કે જે અત્યારે એક્ટિવ કોવિડ દર્દી છે એના શરીરમાં આપણે નાખી દઈશું, જેનાથી દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધશે અને તેનામાં કોવિડ સામેના એન્ટીબોડી જનરેટ થશે। પરિણામે કોવિડથી તે વ્યક્તિ પોતે સુરક્ષા મેળવી શકશે। ટૂંકમાં આપણા સૈનિકો બીજાના શરીરમાં જંગ કરશે અને કોરોનાને હરાવી દેશે અને ટૂંકમાં પેલા વ્યક્તિનો જીવ બચી જશે। એકચ્યુઅલી આ કોઈ અંતિમ સ્ટેપ નથી કોવિડની સામે લડવા માટે, પરંતુ હા, ડોક્ટર્સો અત્યારે આને પણ વધુ પસંદ કરી રહ્યા છે, ખાસ કોવિડ વાયરસથી લડવા માટે। હવે સવાલ એવો થાય કે ભાઈ પ્લાઝમા તો ઠીક, પણ પ્લાઝમા ડોનેટ કોણ કરી શકશે? નંબર વન, પહેલા કોવિડ થયેલો હોય અને એ અત્યારે સંપૂર્ણ રિકવર થયેલો હોય, ટૂંકમાં આજે એના શરીરમાં કોઈ પણ કોરોના લક્ષણ જોવા ના મળતા હોય, એ પોતે પ્લાઝમા ડોનેટ કરી શકશે। બીજું, એ વ્યક્તિ કે જેનાની અંદર કોઈ જૂની બીમારી ના હોય, મતલબ કે ભલે કોરોનાથી રિકવર થઈ ગયો પણ એનામાં કોઈ જૂની બીમારી હોવી જોઈએ નહીં। નંબર થ્રી, એની ઉંમર 18-60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। કોઈ પણ સ્ત્રી કે જે કોઈ પણ એક પણ વાર પ્રેગ્નેન્ટ થઈ હોય કે સંપર્ક થઈ હોય તો તે ક્યારેય બી પ્લાઝમા ડોનેટ કરી શકતી નથી। હવે નેક્સ્ટ છે કે સમય, ટાઈમ પીરિયડ શું હોઈ શકે? હવે આ એન્ટીબોડી જે જનરેટ થયેલા છે કોરોના સામે એ આખી જિંદગી એના શરીરમાં રહેતા નથી, એનો પણ ક્યારેક ને ક્યારેક નાશ થઈ જાય છે આપે મેળે। એટલે જ્યારે પણ તમે ડોનેટ કરવા જઈશો પ્લાઝમા, ત્યારે તમારો તેઓ એક ટેસ્ટ કરવામાં આવશે, એન્ટીબોડી ટેસ્ટ, જેમાં તમારી કોઈ જૂની બીમારી છે કે નહીં એનું ચેક કરવામાં આવશે, તમારું બ્લડ ગ્રુપ ટેસ્ટ કરવામાં આવશે, વિવિધ બાબતોનું ત્યાં ધ્યાન રાખવામાં આવશે અને ચેક કરવામાં આવશે કે તમે પ્લાઝમા ડોનેટ કરવા માટે ફિટ છો કે નહીં। એ ચેક કર્યા પછી તમે પ્લાઝમા ડોનેટ કરી શકશો। હવે પ્લાઝમા ડોનેટ કરવાથી એક વ્યક્તિ લગભગ 2-3 વ્યક્તિનો જીવ બચાવી શકે, એટલે એનો ખૂબ જ મોટો બેનિફિટ છે। હવે બ્લડ ડોનેશનની જેમ આ પ્લાઝમા થેરાપી પદ્ધતિ પણ ખૂબ જ નોર્મલ છે, એકદમ સાદી પદ્ધતિ છે। તમારું બ્લડ લેવામાં આવશે, બ્લડ લીધા પછી એમાંથી પ્લાઝમા નીકળવામાં આવશે અને ફરી પાછું બ્લડ તમારા શરીરમાં ફરી ચડાવી દેવામાં આવશે। લગભગ આ પ્રક્રિયામાં 1 કલાક જેટલો સમય થતો હોય છે। તો મિત્રો, હું આશા રાખું કે તમને પ્લાઝમા ડોનેશનની માહિતી ગમી હશે। ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ઘણા લોકોને આ વિડીયો શેર કરજો, જેથી એમના સુધી પણ આ વાત પહોંચે, એમને કોઈ પણ કોવિડના દર્દીને પ્લાઝમા ડોનેટ મળે અને એનો જીવ બચાવી શકાય। થેન્ક યુ ફોર વોચિંગ.